નંબર 4 થી ઈટી આજે આપણે ચોથા ભાગમાં ઉની છે આગળના ત્રણ ભાગમાં આપણે ગુણ્યાના ગુણ્યા બિંદા સમય કાંટો એ બધું શીખ્યા હતા હવે આપણે ભાગ 4 માં હું બીજું આગળ ભણીશું એના માટે બાળકો તમારે શીખવાડવું પડશે ચોપડી ચલો તમારી ચોપડી કાઢો અને ચોપડીમાં પાના નંબર 44 જોઈએ કે આપણે છેલ્લે બુદ્ધિ રીતે ભણ્યા હતા એના દાખલા સમજ્યા હતા આજે હવે આપણે પાના નંબર 44 હવે એમાં જુઓ પાના નંબર 44 ઉપર તમારી જોડે છે એ રાણી પાસે પાલતું બંધ્યું હતું આપણે ગઈ કાલે પેલી મુનીનું ભણ્યા હતા હવે ગરબી આવી છે ભણવાની બે અઠવાડિયા પછી તેને પોતાની આંખો ખુલી હતી તેણે તેનો આ પ્રમાણેનો વિકાસ જોયો એટલે એને જે ગંદુડી પાડી હતી એ નાનું હશે અને પાડી હશે હવે બે અઠવાડિયા એટલે કે 15 દિવસે એને આંખો ખુલી હવે જુઓ તમારી અહીંયા બતાવ્યું છે ચિત્ર તમારી જોડે આપેલું છે ચિત્ર પર છોકડી તમારે અવશ્ય કાઢવી જ પડશે છોકડીમાં જુઓ પહેલા ચિત્રમાં બતાવ્યું છે કે 3 અઠવાડિયા પછી તેને પહેલો દાંત આવ્યો અને તેને ખાવાનું શરૂ કર્યું પછી ચોથા બીજું ચિત્ર છે કે 4 અઠવાડિયા પછી તેણે આસપાસના માળમાં ચાલવાનું ચાલુ કર્યું એટલે આસપાસ એટલે કે આજુબાજુ ધીમે ધીમે ગોળ ચાલવાનું શરૂ કર્યું પછી 7 મહિના પછી પેલું અઠવાડિયું હતું હવે આવ્યા મહિનો 7 મહિના પછી તેણે બધા જ દાંત આપી ગયા અને પછી ચોથા ચિત્રમાં બતાવ્યું છે કે 1 વર્ષ પછી તે શું બની ગયું મોટું કૂતરું બની ગયું અને તેને પોતાના ગરૂડિયા હતા હવે તમને અહીંયા કીધું છે કે ભાઈ આ કૂતરાના જીવન કાળની નોંધ તમારી નોટબુકમાં કરો એટલે હવે તમારે શું કાઢવું પડશે તમારી નોટબુક કાઢો હવે નોટબુકમાં હું તમને બતાવું છું કે જે મેં અહીંયા દોરી મૂક્યું છે એક આવી રીતે તમારું નામ લીટી દોરવાનું બરાબર આવી રીતે લાંબી લીટી આવી રીતે બતાવવાનું છે પહેલી જન્મ્યો પછી પહેલો મહિનો જન્મ એક મહિના માટે થોડો વચ્ચે જગ્યા છોડવાની છે પહેલો મહિનો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો એવી રીતે તમારે જ્યાં સુધી બતાવવાનું છે 12 મહિના સુધી બતાવવાનું છે અને એની બાજુ પછી લખી દેવાનું છે 1 વર્ષ હવે ને જુઓ તમે આપણે જન્મ એક મહિના એના વચ્ચે આપણે થોડી જગ્યા છોડી દીધી એમાં તમારા નંબર 2 નંબર 3 અને નંબર 4 એટલે કે 2 નંબર પર અઠવાડિયું 3 નંબર પર પણ અઠવાડિયું અને 4 નંબર ઉપર પણ અઠવાડિયું લખવાનું છે હવે અહીંયા 0 હોય જીઓ એટલે કે જન્મનો હવે જન્મથી 1 મહિના સુધી એની અંદર કઈ કઈ ક્રિયાઓ આપણે થઈ હતી એ ચિત્રમાંથી જોઈને આપણે લખવાનું છે બીજું તમને પહેલી લાગ્યું છે કે ત્રીજા અઠવાડિયા પછી તેમનો પહેલો દાંત આવ્યો એટલે કે તમારે કોણ ઉપર ટીક કરીને એને લખવાનું છે કે પહેલો દાંત આવ્યો અને એને બીજું શું કર્યું ખાવાનું શરૂ કર્યું પછી જુઓ ચોથા અઠવાડિયામાં બીજું ચિત્ર આપણને આપ્યું છે ચોથા અઠવાડિયું એ ચોથા અઠવાડિયા એટલે એટલે જગ્યા ન હોય તમારે પણ આવી રીતે કરવાનું 4 નંબર પરથી પહેલું બતાવી દેવાનું નીચે બાગની સાઈડ લખી દેવાનું કે એને માંડ માંડ ચાલવાનું શરૂ કર્યું પછી આગળ જુઓ પાંચમો છઠ્ઠો મહિનો કશું આપ્યું નથી ડાયરેક્ટ કયો મહિનો આપણને આપે છે બીજા ચિત્રમાં 7મા મહિનો તો 7મા મહિનામાં એરો કરીને અહીંયા બતાવી દેવાનું કે તેને બધા દાંત આવી ગયા પછી ચોથું ચિત્ર જુઓ તમારી જોડે ચોપડીમાં ચોથા ચિત્રમાં શું આપ્યું છે 1 વર્ષ પછી એક મોટું કૂતરું બન્યું 1 વર્ષ એટલે કે પહેલા 12 મહિનો અને એની બાજુ આપણે 1 વર્ષ લખી દીધું ત્યાં એરો કરીને તમારે લખી દેવાનું કે મોટું કૂતરું બન્યું અને તેને પોતાના ગરૂડિયા હતા આ રીતે તમારા આખો ચાર્ટ તમારી નોટમાં લખવાનો છે એટલે કે તમે આ વિષય લઈ લેશો ગણિતનો ત્યારે તમારી ચોપડી નોટ ફૂટ પેન્સિલ આ જોડે લઈ બેસવાનું અને આ તમારા નોટમાં આ એક પ્રવૃત્તિ જ તમારી ગણાશે તમારા નોટમાં લખી દેવાનું છે એક વખત બરોબર જોઈ લેજો કેવી રીતે મેં કર્યું છે આડી તમારી નોટ આડી રાખો એમાં એક હસિયામાંથી લીટી ખેંચવાની ચાલુ કરો છેલ્લું આડું આવો ત્યાં સુધી અને પછી આવી રીતે લખી દેવાનું છે નામ આવ્યો એવો કરી આપી દીધું નીચે તમે લખી શકો છો બરાબર ચલો બાળકો તમે તમારી નોટમાં આપણા પેલી કૂતરાનું જીવનકાળ નોટમાં દોરવાનું હતું દોરી દીધું હશે હવે આગળ જુઓ બીજો પ્રશ્ન આપણે કીધો છે કે મૂકી અને રાણીના ગુંડિયા વચ્ચેનો તફાવત શોધો તમારી જોડે ચોપડીમાં આવી રીતે આપેલી છે સ્થિતિ ગુંડીની
સોમવાર અને બરુડિયાળી ઉંમર. પહેલો આપણને આપી છે કે ચાલવાનું શરૂ કર્યું, પછી બીજું આપી છે કે પહેલી વખત ખાવું, અને ત્રીજું આપી છે કે એને પહેલો દાળ આવવો. હવે જુઓ તમારી જોડે તો આપણી પાસે એને પહેલા ખાના મહિના આપી હોય કે મૂકીની ઉંમર, તો આપણે આગળ જોઈ લીધું મૂકીનો ઉંમર 11 મહિના, જન્મના 11 મહિના પછી, જન્મના 11 મહિના પછી. ઝડપ કેવી હોય અલગ અલગ, તો આપણે ક્રમમાં ગોઠવીએ
તો સૌથી પહેલા ક્રમમાં શું આવશે? તો અહીંયા વિકાસની ચર્ચા કરું એવું તમારે લખેલું છે કે વિકાસની ચર્ચા એટલે કે એમની ઝડપ, પણ એમને મોટા થવાની ઝડપ કેવી બતાવી છે એ આપણે ક્રમમાં ગોઠવવાનું છે. તો આપણને પહેલું આપ્યું છે મરઘી, પછી બીજા નંબર ઉપર આપ્યું છે ગાય, અને ત્રીજા નંબર ઉપર પક્ષી. તો આને જવાબ તમારે લખવો હોય એને ક્રમમાં, તો સૌથી પહેલું શું લખીશું? પક્ષી. તો પક્ષી પહેલા શું આવે? પક્ષી. પક્ષી હોય એ ઈનું મગ, એટલે થોડા ટાઈમમાં આ ત્રણમાંથી સૌથી પહેલું કોનું પક્ષીઓ આવી જાય? તો પક્ષીનું. પછી બીજા નંબર ઉપર મરઘી, મરઘીનું બચ્ચું પણ જલ્દી મોટું થઈ જાય, ગાયને બચ્ચા કરતાં મરઘીનું બચ્ચું કેવું જલ્દી મોટું થાય. અને પછી ત્રીજા નંબર ઉપર આપણા આવશે ગાય. એટલે તમારે ચર્ચા કરવાની દીધી હોય તો તમારે ચોકડી ડોટમાં આવી લીધે પક્ષી, મરઘી અને ગાય, આ ત્રણેયની ક્રિયાઓ અલગ અલગ હોય મોટા થવા માટે. હવે જુઓ, હું એક તમને પ્રવૃત્તિ આપું છું કે મોટા પ્રાણી અને તેના બચ્ચાનું ચિત્ર દોરો. મોટું પ્રાણી એટલે સૌથી મોટું પ્રાણી કયું છે? હાથી. તો તમારે ડોટમાં હાથી દોરવાનો અને તેના બચ્ચાનું ચિત્ર, એટલે કે હાથીનું નાનું બચ્ચું, એમ એક મોટો હાથી અને એક નાનો હાથી, એમ એક પ્રવૃત્તિ તમારે નોટમાં કરવાની છે. હવે આગળ જુઓ, નીચે અહીં દાદાજીની અવસ્થાના ત્રણ ચિત્રો આપેલા છે, તેમાંથી તમને સૌથી ભૂત, ભૂત મતલબ ઘરડું, ઘરડું પણ લાગે છે. તો જુઓ, એમાં તમને એક હાથીનું ચિત્ર આપ્યું છે, એ અપુના હાથી, અપુ હાથીના દાદા. પછી બીજું આપ્યું છે ઉંદરના દાદાજી, એટલે ઉંદરનું નામ આપણને શું આપ્યું છે? ચૂચો. ચૂચો એટલે કે ચૂચો ઉંમરના દાદાજી. અને પછી ત્રીજું આપ્યું છે રાણીના દાદાજી. હવે હાથીના દાદા એની ઉંમર આપણને કેટલી બતાવી છે? 95 વર્ષ. અને ઉંદરના દાદાની ઉંમર કેટલી બતાવી છે? 2 વર્ષ. અને રાણીના દાદાજીની ઉંમર બતાવી છે 70 વર્ષ. હવે જુઓ, એના પછી તમને થોડા પ્રશ્ન જોયા છે, એ છે તમારે તમારી જોડે ચોપડીમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે ચિત્રકલની કે અપુના દાદાજી રાણીના દાદાજી કરતાં કેટલા મોટા છે, એટલે આના કરતાં આ કેટલા મોટા છે એ બતાવવું હોય તો આપણે શું કરવું? તફાવત કરવાનું કીધું છે, બરાબર? તો તફાવત હોય તો આપણે અગાઉ પણ ભણી ગયા કે તફાવત હોય તો શું કરવું પડે? બાદબાકી. તો પહેલાં આપણે આગળ જવાબ લખી દઈએ કે અપુના દાદાજી રાણીના દાદાજી કરતાં કેટલા મોટા છે, એનો જવાબ આપણે લખીશું અપુના દાદાજી રાણીના તો 9 માંથી આપણે 7 જાય
નિંદા એટલે કે અહીંયા આપણો જવાબ આવશે 2 નો અહીં કેટલા લખાશે 25 વર્ષ એટલે અહીંયા તમને બતાવ્યું કે 25 વર્ષ મોટા છે આ જે ગણતરી કરી તમારે દાખલો ગણવાનો શું ચૂચોના દાદાજી ક્યારે અપુના દાદાજી જેટલા વૃદ્ધ થશે કહેવાય
હવે જુઓ તમારે કિતરાઈ ડાયરી તમે સમજાવી હવે જુઓ તમારી જોડે નીચે એક પત્ર આપેલો છે પત્ર લખ્યો છે વાણી મોટી બેન શબાના ત્યાંથી લખેલો છે અજમેર કઈ તારીખે તો તારીખ 7/5/2018 હવે એને લખ્યું છે કે હેલો તમે કેમ છો હું અહીં મજામાં છું મોટી બેન મારી રજાઓ આજથી શરૂ થાય છે હું મારી નાનીના ઘરે તારીખ જોજો 10/5/2018 રોજ જવાનો છું હું 20/5/2018 રોજ પાછો આવી મારી શાળા 4/6/2018 રોજ ફરીથી ખુલશે તમારે ક્યારે રજાઓ પડે છે તમે અહીં ન આવી શકો આપણે ખૂબ મજા કરીશું આવજો એટલે આ મને પત્ર લખ્યું છે અલીએ કોને લખ્યું છે શબાનાને એને કીધું કે મોટી બેન મારા ઉપર રજાઓ પડી છે સ્કૂલની એટલે કે હું નાનીના ઘેરેથી 10/5 રોજ નીકળવા આવ્યો છું અને 20/5/8 રોજ પાછો આવી અને શાળા પેકેજ ત્યાં સુધી બતાવે છે 4/6/2018 સુધી પેકેજાલ બતાવે છે હવે એના જુઓ આગળની એમાં આપણે જો નીચે બીજો એક લેટર નાગપુરમાં રહેતી શબાનાને આ પત્ર ક્યારે મળ્યો 13/5 એને લખ્યો તો ક્યારે અલીએ 7/5 અને શબાનાના મળ્યો 13/5/2018 રોજ મળ્યો અને પછી એને અલીને જવાબ લખ્યો એને પત્ર મળ્યો એટલે જવાબ લખ્યો એમાં નાગપુરથી લખ્યો હતો ક્યાંથી લખ્યો નાગપુરથી તારીખ 14/5 એને એમ લખ્યું કે મહાલા અલી હેલો હું અહીં મજામાં છું ઘણી વારે મને તારો પત્ર મળ્યો મજાની રજાઓ મારી શાળામાં 1 જૂન 2018ની રજાઓ પડે છે તે ફરી 10 ઓગસ્ટના રોજ ખુલશે હું શાળા પ્રવાસમાં ગોવા જઈશ અને તારીખ 7/6/2018 એ પાછી આવી હું ત્યાર પછી અજમેર આવવાનો પ્રયત્ન કરી આવજે શબાન હવે જુઓ તમને એને બધી તારીખો મેં એક ભાર આપી કેમ બોલીએ છીએ કેમ કે આના પરથી તમારે થોડા દાખલા શીખવા રાખે હવે એક અલીએ 7/5/2018 એ પત્ર લખ્યો તમને યાદ છે આપણે કઈ કે અંકમાં તારીખ લખી શકીએ હવે જુઓ કે આપણને અહીંયા તારીખ આપી છે 7/5/2018 હવે આને અંકમાં લખવું હોય તો કઈ રીતે લખાય તો એના માટે આના નામ શીખી તમને આપણને કીધું છે કે આપણને તારીખો આપી છે એને આપણા અંકમાં લખવાની છે તો તારીખો અંકમાં લખવી હોય એ પહેલાં માટે આપણે થોડું સમજવું પડે કે ધારો કે મેં કીધું હોય કે 4th મહિનો તો 4th મહિને તો કયું કહેવાય એ બાળકોને ખબર હોવી જોઈએ એટલે આપણે એના માટે આપણે થોડું આ અંદર થોડું ભણીશું કે જો પહેલો મહિનો અંક અને દિવસો તો પહેલો મહિનો આપણે એમ કહીએ કે પહેલો મહિનો કયો કહેવાય તો જાન્યુઆરી કયું કહેવાય જાન્યુઆરી એવું આપણને યાદ રહેવું જોઈએ કોઈ એમ કહે કે નવેમ્બર મહિનો તો નવેમ્બર એટલે કયો મહિનો આવે તો 11મો એટલે બાળકોએ આ ખાસ ધ્યાન રાખવાનું છે પહેલાં એના મહિનો અને એના અંકમાં કઈ રીતે લખાય તો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી એમાં દિવસો કેટલા હોય જાન્યુઆરી મહિનાના દિવસો 31 પછી બીજો મહિનો આવે ફેબ્રુઆરી બીજો મહિનો ફેબ્રુઆરી ફેબ્રુઆરીના 28 દિવસે હોય એટલે 29 દિવસ હોય લીપી વર્ષ હોય તો આપણે કેટલા દિવસ આવે 29 દિવસ કેટલા આવે 29 દિવસ પછી માર્ચ ત્રીજો મહિનો કયું કહેવાય માર્ચ એટલે એમાં દિવસો આવે 31 પછી ચોથો મહિનો એપ્રિલ એટલે એમાં દિવસો કેટલા હોય 30 પછી 5મો મે એમાં દિવસો 31 પછી 6ઠ્ઠો મહિનો જૂનમાં કેટલા દિવસો હોય 30 દિવસ પછી 7મો જૂન જુલાઈ એમાં દિવસો આવે 31 7મો પછી આવે 8મો મહિનો કેવું કયો કહેવાય ઓગસ્ટ એટલે કે 31 આપણે 15મી ઓગસ્ટ એવું બોલીએ છીએ ને એટલે 15મી ઓગસ્ટ એટલે કે 15/8 એમાં દિવસો હોય 31 પછી આવે સપ્ટેમ્બર
સપ્ટેમ્બર એટલે કે અત્યારે આપણે આજથી નવો મહિનો ચાલ્યું થયો, નવમો મહિનો, નવમો મહિનો કયો કહેવાય? સપ્ટેમ્બર. એમાં દિવસ હોય 30. પછી દસમો મહિનો ઓક્ટોબર, ઓક્ટોબરમાં કેટલા દિવસ હોય? 31. નવેમ્બરમાં 11મો મહિનો એટલે કે નવેમ્બર, જેમાં 30 દિવસ હોય. અને પછી આવશે ડિસેમ્બર એટલે 12મો મહિનો, આપણો વર્ષનો છેલ્લો મહિનો કયો કહેવાય? ડિસેમ્બર એટલે કે 12મો મહિનો. એમાં આવે 31 દિવસ એટલે આપણા વર્ષના ટોટલ દિવસો કેટલા હોય? 365 અથવા તો 366. બીપી વર્ષ હોય તો કેટલા આવે? 366 બરાબર, 365 અથવા 366 દિવસો હોય. ઉભા હું તમને ફરી અહીંયા વ્યવસ્થિત તમને બતાવું, આપણા બધા દિવસોનો સરવાળો કરીએ આનો તો આપણે આવશે 365 દિવસો. અથવા બીપી વર્ષ હોય તો કેટલા આવે? 366 દિવસો. તમારે આવે કોઈ તમને પૂછે કે એક વર્ષના દિવસો કેટલા, આપણે એક વર્ષના દિવસો કેટલા હોય? આખા વર્ષના 365. અને લીપી વર્ષ આવતું હોય, લીપી વર્ષ એટલે કે જે વર્ષ ચાર, જે સાલ આપ્યું હોય એને ચાર વડે ભાગી શકાય તો એ વર્ષને કેવું વર્ષ કહેવાય? લીપી વર્ષ. અને લીપી વર્ષમાં દિવસો શેરી વાળીના કેટલા આવે? 29. એટલે એનો સરવાળો કરીએ તો આપણી જોડે આવે 366. તમારી નોટમાં એક વખત લખવાનું. હવે હું તમને આ મંડળ કેવી રીતે દિવસો કેવી રીતે કરવાના એ શીખવાડું. તો તમારી મુઠ્ઠી વાળો તમે બરાબર, બાળકોની મુઠ્ઠી વાળી બરાબર, આવી રીતે મુઠ્ઠી વાળો. અને આ જે ઉપર આવે ત્યાં કયા દિવસ આવા? 31 દિવસ. તો આમ જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. તો જાન્યુઆરી ઉપર ટેકરા પર આપણો અંક બોલવાનું આવે તો ત્યાં કેટલા દિવસો હોય? 31. પછી નીચે નીચે ખાડો કહેવાય બરાબર, તો ખાડામાં હોય તો ત્યાં કેટલા દિવસો હોય? 30 દિવસ. આવી રીતે તમારે મહિનાના દિવસો ગણતા શીખવાનું છે. ફરી એક વખત જોઈ લો, મુઠ્ઠી વાળવાની ખાડા ઉપર આવે ટેકરા પર તો ત્યાં 31 દિવસ, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. પછી અહીંયા ખાડામાં નથી જવાનું, ડાયરેક્ટ ક્યાં આવવાનું? અહીંયા જુલાઈ. પછી આવશે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ખ્યાલ આવી ગયો? આ રીતે તમારે દિવસો પણ ગણતરી કરવાના અને ભણવાના છે. આ બધું જ તમારે તમારી નોટમાં એક વખત ધ્યાન રાખી એક વખત લખો, ના ખાવ તો બીજી વખત લખો, ત્રીજી વાર મોઢે લખો. પણ બાળકોએ આ મહિનો અંકમાં શબ્દમાં કેવી રીતે થાય અને એના દિવસો કેટલા હોય એ ખાસ ધ્યાન રાખવું પડશે. આના પરથી આપણે આગળ દાખલા શીખવાના છે એટલે આ તમને મોઢે હોવું જોઈએ. જ્યાં સુધી તમારે મોઢે ના થાય ત્યાં સુધી તમારે લખવાનું. એક વખત જોઈ લખો, પછી મોઢે લખો, ફરી ભૂલ પડી તો ફરી જોઈ લખો, ફરી પાછી મોઢે લખો, એમ રિપીટ કરજો એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે. હવે આપણે આગળની ઝૂંપડી આપણી જોડે ચોપડીમાં આપેલું છે. આ બાજુ જુઓ, પાના નંબર 47 ઉપર નીચેની તારીખ કોને કઈ રીતે લખાય એટલે કે આગળ શબ્દમાં બતાવવાનું છે. 10/5/2018 તો આપણે હમણાં શીખ્યા તો તારીખ, તારીખ પણ શબ્દમાં નથી લખવાની. શબ્દમાં શું લખાશે? મહિનાના. તો કેવી રીતે લખાશે? તો 10 પછી 5મો મહિનો એટલે કયો મહિનો થાય? મે. 5/5/2018 ખ્યાલ આવ્યો? આ રીતે લખવાનું. પછી આગળ જુઓ, કઈ તારીખ આપી છે? 20. તો શું લખવાનું? 20 5મો મહિનો એટલે કે મે, અને 18 એટલે કે 2018. ખ્યાલ આવ્યો? આગળ જુઓ, 7/6 એટલે કે 7 છઠ્ઠો મહિનો એટલે કયો હોય? જૂન. આ રીતે તમારે બોલાવ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, 2018. પછી આ એક છઠ્ઠો મહિનો એટલે કે 1 જૂન 2018. ખ્યાલ આવી ગયો? આ રીતે તમારા લખી લેવાનું. હવે જુઓ, અહીંયા જુઓ, હવે આને
કીધું છે અંકમાં તો પહેલી તારીખ તો એ પછી જૂન જૂન એટલે કયો મહિનો આવે છઠ્ઠો મહિનો તો એ છ 2006 એટલે કે અહીંયા ફરી આઈ જૂન તમે લખો તો પણ વાંધો નહીં અને ના લખો તો પણ વાંધો નહીં પછી ત્રી મે એટલે મે એટલે કે પાંચમો મહિનો અને 2006 એટલે કે 06 પછી 10 ઓગસ્ટ એટલે કે 10 ઓગસ્ટ એટલે કયો મહિનો આવે ઓગસ્ટ એટલે 9મો મહિનો 8મો મહિનો એટલે કે 8 2007 પછી 11 ડિસેમ્બર એટલે કે 11 ડિસેમ્બર એટલે કે 12મો મહિનો અને 2005 ખ્યાલ આવી ગયો બાળકો આ રીતે તમારે લખવાનું છે અને એ આપ્યું કે તમે કોપીમાં નોટમાં લખી દેજો કઈ કઈ આજે ચલાવી તો પહેલું આપણે નોટમાં પહેલું ગયું ત્યાંનું જીવનકાળ પછી દાખલા પછી આપ્યું ચિત્ર એક એક્ટિવિટી છે તમારે હાથનું ચિત્ર દોરવાનું કેવી રીતે એક હાથના બચ્ચાનું ચિત્ર દોરવાનું અને બીજું પેલા મહિના અંકમાન શબ્દમાં લખી દો છો આ મેં અત્યારે આપ્યું છે પછીના વિડીયોમાં હું તમને કહું આ પણ હું તમને ફરી તમારી જાતે લખતા લખવાનું આપી અગાઉનું બીજું છે એ આપણે પછીના વિડીયોમાં મળીશું નમસ્તે થેન્ક યુ